આજે દેવભૂમિ દ્વારકાના મીઠાપુરમાં આવેલ ટાટા કેમિકલ્સના એક પ્લાન્ટમાં આગ લાગી હતી। આગને કારણે આકાશમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક ધોરણે આગ પર કાબુ મેળવી લેવાતા મોટી દુર્ઘટના ટળી હતી। શિક્ષણનું વ્યાપારીકરણ થયાની ફરિયાદો કાયમ ઉઠતી જ રહે છે, પરંતુ બાળકોના ભવિષ્ય ઉપરાંત તેમની સુરક્ષા સાથે પણ ખિલવાડ થઈ રહ્યો છે। જામનગર જિલ્લાની 437 શાળાઓમાંથી માત્ર 20 શાળાઓ પાસે જ ફાયર સેફ્ટી એનઓસી છે। દેવભૂમિ દ્વારકાની 241માંથી માત્ર 4 શાળાઓ પાસે જ ફાયર સેફ્ટી એનઓસી છે, એટલે કે હાલારની 678 શાળાઓમાંથી માત્ર 24 શાળાઓ પાસે જ ફાયર એનઓસી છે। ઉલ્લેખનીય છે કે ગત વર્ષે સુરતમાં કોચિંગ ક્લાસમાં ભયાનક અગ્નિકાંડ થયો હતો, જેમાં અનેક વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો હતો। આ દુર્ઘટના પછી પણ સરકાર હજુ જાગી નથી। જામનગરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4 દર્દીઓના મૃત્યુ થયા છે। જામનગર શહેરમાં કોરોનાના નવા 14 કેસ સહિત જિલ્લામાં કુલ 23 કેસ નોંધાયા છે। સમગ્ર જિલ્લામાંથી કોરોનાના કુલ 29 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે।